बचपन बचाओ विथ ध्वनित ओनली ऑन मिर्ची। मिर्ची मॉर्निंग। रामायण महाभारत सीरियल्स એમણે ઘણા બધા પરિવારોને જોડી દીધા, એક સાથે પરિવારના બધા જ સભ્યો ભેગા થઈને સિરિયલ જોતા હોય. હવે મહાભારત જોતી વખતે એક બાળકે એના પપ્પાને પૂછ્યું કે પપ્પા શ્રાપ એટલે શું? પપ્પા બે મિનિટ માટે તો આમ ડગાઈ ગયા. બાળક 5 વર્ષનું છે, એને શ્રાપ વિશે કેવી રીતે સમજાવવાનું? બાળકે ફરીવાર પૂછ્યું, પપ્પા ગાંધારી કૃષ્ણને શ્રાપ કેમ આપે છે? ભગવાન સાથે આવું કરાય? પપ્પાને તરત ઝબકારો થયો કે બાળકે જાતે જ શ્રાપને કોઈ નેગેટિવ ઘટના તરીકે કલ્પી લીધું છે. બાળકે પોતાની આંતર સૂઝ પ્રમાણે જ શ્રાપ એટલે કંઈક ખોટું એવું કળી લીધું છે. મે બી ગાંધારીના એક્સપ્રેશન્સ પરથી કે એના શબ્દો પરથી કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પરથી પપ્પા માટે કામ સરળ થઈ ગયું. પપ્પાએ કહ્યું, બેટા કોઈ પણ માણસ એવું કરે જે ખોટું લાગતું હોય તો એને સમજાવવા માટે, સીધા રસ્તે લાવવા માટે, ફરી ખોટું કરતું અટકાવવા માટે જે સજા મળે ને એને શ્રાપ કહેવાય. બાળકે બાઉન્સર ફેંક્યો, પણ કૃષ્ણને શ્રાપ કેમ આપે છે? ભગવાન પર ગુસ્સો કરાય? પપ્પાએ કહ્યું, ના બેટા ના કરાય, પણ કૃષ્ણ ગાંધારીને ભગવાન તરીકે મળવા નથી ગયા, મમ્મીને દીકરો મળવા માટે જાય ને એ રીતે ગયા છે. તો કોઈ બાળક ભૂલ કરે તો મમ્મી ગુસ્સો તો કરે કે નહીં એની પર? એ મમ્મી છે, ટોકે ખરી. આ પ્રસંગ તો અહીંયા પૂરો થઈ જાય છે, પણ બોટમ લાઈન એ છે કે મમ્મી છે, ટોકે ખરી. કુદરત છે ને, પ્રકૃતિ, નેચર, એ મમ્મી નારાજ છે, ગુસ્સે પણ થઈ છે અને આપણને સજા પણ આપી છે, શ્રાપ આપે છે દોસ્ત, એકબીજાને સ્પર્શી ન શકવાનો શ્રાપ. એક આખે આખી ઇન્દ્રિય આપણી પાસેથી ઝૂંટવી લીધી, એક ઝાટકે સાહેબ, આખી ઇન્દ્રિય, આખી સ્પર્શેન્દ્રિય, ધ ફેકલ્ટી ઓફ ટચ. આ બીજા પશુઓને જુઓ, ડોગ્સ એકબીજાની નજીક જઈને સૂંઘીને એકબીજાને ઓળખે છે. આ ગાય એ પોતાના બચ્ચાને સ્પર્શથી અડકીને હેત કરે છે, ચાટી શકે છે, વહાલ કરે છે. બે ગલુડિયાઓ, બિલાડીના બચ્ચા, વાંદરાના બચ્ચા એકબીજાની પૂંછડી પકડીને બટકા ભરીને રમી શકે છે. ને માણસ, એનું તો સ્પર્શનું સુખે ગયું, દોસ્તોને ભેટવાનું સુખ પણ જતું રહ્યું. ભલે ટેમ્પરરી ગયું છે, પણ ગયું તો ખરું ને? સ્વજન ગુમાવ્યાની વેદના વ્યક્ત કરવા માટે, આશ્વાસન આપવા માટે ભેટી નથી શકાતું ભાઈ. એકબીજાને વાલથી ધબ્બો મારવાનો, ખભે હાથ મૂકવાનો, એ બધું ગયું. હવે તો રમતના મેદાનમાં પેલી ફૂટબોલની જ્યાં રમતો શરૂ થઈ ત્યાં ગોલ કર્યા પછી એલ્બો હિટ કરવાની, એલ્બો સેલિબ્રેશન કરવાના શરૂ થયા, તાળી પણ નથી અપાતી. રામાયણ મહાભારત સિરિયલ ધ્યાનથી જોઈએ તો જ્યારે પણ કોઈને શ્રાપ મળ્યો હોય એ દયાની યાચના કરે, શ્રાપ પાછો ખેંચવા વિનંતી કરે. આપણે પણ એ જ કરવાનું છે દોસ્ત, કુદરતની આમન્યા જાળવવાની છે. બાકી લોકડાઉન જેવું ખુલ્યું એટલે તરત લોકો ઘાંગા થઈ ગયા, ઉત્સાહનો અતિરેક દેખાયો, હરક પદુડા, જાણે 2 મહિનામાં કઈ થયું જ ના હોય એવી બેદરકારી દર્શાવીશું તો યાર વધારે અઘરું થશે. જો અત્યારે એકબીજાને નહીં સાચવીએ તો કુદરત આથી આકરો પાઠ ભણાવી શકે એમ છે, એટલી સમજણ આપણે કેળવવી રહી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. બચપન બચાવો વિથ ધ્વનિત ઓન્લી ઓન મિર્ચી.